નવરાત્રીની રમઝટ અને ગરબાના તાલે તાલ મિલાવીને રમવું એ તો ગુજરાતીના લોહીમાં વસે છે. દર વર્ષે નવરાત્રીને ખૂબ ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે, પરંતુ આ નોરતા એટલા માટે ખાસ છે કારણ કે શાળા અને કોલેજોમાં વેકેશન જાહેર કરાયા છે. હવે આ વેકેશનનો લાભ તમે માણવા માંગતા હોય તો ગુજરાતના અમુક એવા સ્થળો છે કે જ્યાંની નોરતા અને ગરબા રમવાની સ્ટાઇલ ખૂબ જ પ્રખ્યાત છે. તો આજે હું તમને એવા જ સ્થળો વિશેની માહિતી આપીશ કે જ્યાંના નવરાત્રી તમે કરીને ખૂબ જ ધન્યતા અનુભવશો. નવરાત્રી માટે સૌથી પહેલું નામ આવે છે બરોડાનું, કે જ્યાંના ખેલૈયાઓ મન મૂકીને માતાના ગરબા રમે છે અને વિશ્વ આખામાં બરોડાની નવરાત્રીનું નામ પણ પ્રખ્યાત છે. અમદાવાદની નવરાત્રીનો રંગ પણ કંઈક એવો જ છે. ગુજરાત અને ગુજરાત બહારના લોકો પણ નવરાત્રીને એન્જોય કરવા માટે અમદાવાદમાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ ઓક્સોડાઇસ, ચણિયા ચોળી અને કચ્છી કોટી માટે પણ પ્રખ્યાત સ્થળ છે. રાજકોટના નોરતાની તો વાત જ અલગ છે, કે જ્યાં ગુજરાતી ગરબામાં તમને કાઠિયાવાડી ફ્લેવર પણ મિક્સ જોવા મળશે, તો અહીંના ખેલૈયાઓ પણ દિલ ખોલીને રાસની રમઝટ બોલાવે છે. સુરતમાં પણ નોરતાની પાવન ઉજવણી કરવામાં આવે છે અને હર્ષોલ્લાસ સાથે ગરબા અને દોડિયાના સ્ટેપ્સ સાથે સ્પેશિયલ નવરાત્રી ઉજવવામાં આવે છે. ગુજરાત ઉપરાંત મુંબઈમાં પણ નવરાત્રીનો ક્રેઝ જોવા મળે છે. ગુજરાતીઓ સાથે મહારાષ્ટ્રના લોકો પણ ગરબાના તાલે ઝૂમતા દેખાય તો કંઈ નવાઈ નથી. જો તમે પણ નવરાત્રી માટે વેકેશનની તૈયારી કરતા હોય તો આ સ્થળોના નવરાત્રી ક્યારેય ન ભૂલશો.